વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 7ની અંદર ઓક્સિજનની વાત કરતા હતા. એમાં ડાયો ઓક્સિજન, સાદા ઓક્સાઇડ સંયોજનો, ત્યારબાદ ઓક્સિજનમાં ઓઝોન એક ઓક્સિજનનું એક અપરૂપ છે. તે એટલું પ્રતિક્રિયાત્મક છે, સમુદ્રની સપાટી વાતાવરણમાં તે લાંબો સમય રહી શકતું નથી. લગભગ 20 કિલોમીટર ઊંચાઈ તે સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણ ઓક્સિજનમાંથી બનતું હોય છે. ઓઝોન સ્તર પૃથ્વીની સપાટીને પાર જામલી વિકિરણ અલ્ટ્રાવાયોલેટ વધુ પડતી સાંદ્રતાથી તે રક્ષણ આપતા. આપણે ઘણી વખત આ સાંભળેલો છે કે ઓઝોન પડ, ઓઝોન સ્તરનું નુકસાન, ઓઝોન ક્ષય, આ બધી બાબત જે છે તે આના અનુસંધાનમાં છે. જ્યારે ઓક્સિજનના શુષ્ક પ્રવાહની ધ્વનિહીન વિદ્યુત વિભાગમાંથી પસાર કરો ત્યારે ઓક્સિજન ઓઝોન 10% રૂપાંતરણ થતું હોય છે. નિપજને ઓઝોનીકૃત ઓક્સિજન તરીકે ઓળખવામાં આવતું હોય છે. જો અહીં આપેલું જે ઓક્સિજન એમાંથી ટ્વાઇસ ઓ થ્રી ઓટુમાંથી થતું હોય છે. એની ડેલ્ટા એચ પ્લસ 142 કિલો જુલ મોલ યુનિવર્સ આપેલી છે. જો કે ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ ઉષ્મા શોષક પ્રક્રમ છે. ઓઝોનની બનાવટમાં તેને વિઘટન રોકવા ધ્વનિહીન વિદ્યુત વિભાગનો ઉપયોગ આવશ્યક હોય છે. જો ઓઝોનની સાંદ્રતા 10% વધુ જરૂરી હોય તો ઓઝોનિત્રો બેટરીનો ઉપયોગ કરી શકાતો હોય છે. ઓઝોનને 101.1 કેલ્વિન એ ફરીથી પ્રવાહી ઓક્સિજન ધરાવતા પાત્રમાં સંગ્રહિત કરી શકાતા. એના ગુણધર્મો તો શુદ્ધ ઓઝોન આછો વાદળી વાયુ, ઘેરું વાદળી પ્રવાહી અને જાંબલી કારા રંગનો હોય છે. ઓઝોન એ લાક્ષણિક પાસ ધરાવતો હોય છે. એ ઓછી સાંદ્રતા હાનિકારક હોતી નથી. તેની સાંદ્રતા 100 ભાગ પ્રતિ મિલિયનથી વધુ થાય તો શ્વાસ લેવામાં પ્રતિકૂળતા જણાતી હોય છે, જેનાથી માથાનો દુખાવો અથવા ઉબકા આવે તેવી અસરો જોવા મળતી હોય છે. ઓઝોન ઉષ્મા ગતિશાસ્ત્ર રીતે જોઈએ તો ઓક્સિજનની સરખામણી કરે અસ્થાયી છે. આમ ઓક્સિજનના વિઘટનમાંથી ઉષ્મા મુક્ત થતી હોય અને જ્યારે ઉષ્મા મુક્ત થાય તે વખતે ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે અને એન્ટ્રોપી વધતી હોય. એન્ટ્રોપી એટલે ડેલ્ટા એચ એ ધન બનતું હોય છે. તો આ બે અસરો એકબીજાને પ્રબળ બનાવતો તેના ઓક્સિજનમાં પરિવર્તન માટે વધુ ઋણ ગિબ્સ ઉર્જા ફેરફારમાં પરિણમતું હોય છે. ઓઝોનની ઊંચી સાંદ્રતા ભયંકર વિસ્ફોટક હોઈ શકતી હોય છે. બહુ સરળતાથી નવજાત ઓક્સિજન પરમાણુ, નવજાત એટલે એક જ ઓક્સિજન પરમાણુ આપેલો હોય તે ઓથ્રીમાંથી ઓટું અને શક્તિશાળી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. લેડ સલ્ફાઇડનું લેડ સલ્ફેટમાં અને આયોડિનનું આયોડિન આયનનું આયોડિનનું ઓક્સિડેશન કરતું પીબીએસ પ્લસ 4O3 તો પીબીએસ ઉપર 4O2 ટ્વાઇસ આઈ H2O સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો એની અંદરથી પણ ટ્વાઇસ આઈ H2O3 તો ટ્વાઇસ OH માઇનસ 1 ઓક્સિજન, એમાંથી હાઇડ્રોજન જે છે એ દૂર થયેલો છે. I2+ 1 ઓક્સિજન દૂર થયેલો છે. જ્યારે ઓઝોન બોરેટ એટલે બફર દ્વારા બફરયુક્ત બનાવેલા પોટેશિયમ આયોડાઇડના વધુ દ્રાવણ સાથે પ્રક્રિયા કરે ત્યારે તે આયોડિન એનું મુક્ત થતું હોય છે. સોડિયમ થાયોસલ્ફેટ પ્રમાણિત દ્રાવણ સાથે અનુમાપન કરવામાં આવે તો ઉથરી માપન માટેની એક જથ્થાત્મક પદ્ધતિ છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો નાઇટ્રિક ઓક્સાઇડ HNO3 એનો ઓઝોન સાથે અતિ ઝડપથી સંયોજાય છે. આથી તે શક્ય છે સુપરસોનિક જેટ વિમાનોમાં નિર્ગમન તત્વોમાંથી ઉત્સર્જન થતું નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજન વાતાવરણમાં રહેલા ઓઝોન સ્તરની સાંદ્રતાનું ધીમે ધીમે ક્ષયન કરી રહેતો હોય છે. ઓઝોન સ્તરને બીજા અનેક ખતરાની સંભાવના ફ્રીઓનના ઉપયોગથી આપણા સ્પ્રેની અંદર એ પ્રસિદ્ધ સ્પ્રેમાં અને પ્રસિદ્ધકોમાં વપરાતો હોય છે. ઓઝોન અણુમાં 2 ઓક્સિજન ઓક્સિજન બંધ લંબાઈઓ સમાન હોય છે. જો અહીં એનું સંસ્પદન બંધારણ આપેલું છે કે કોણીય જ O3 અહીંયા દ્વિબંધ આપેલો છે, અહીંયા એકલ બંધ આપેલો છે, અહીંયા એકલ બંધ છે, ત્યાં દ્વિબંધ છે. તો આ જે છે એનું એકબીજાનું જે આ બંધારણ જોવાનું સંસ્પદન બંધારણ કહેવામાં આવતું હોય છે. એની બંધ લંબાઈ 123 PM આપેલી છે અને એનું બંધ કોણ 170 અંશ એ કોણીય સ્વરૂપ જોવા મળતું હોય છે. તે જીવાણુનાશક સંક્રમણહાર તરીકે અને પાણીના રોગાણુરહિત કરવામાં વપરાતું હોય છે. તે તેલ, હાથીદાંત, લોટ, સ્ટાર્ચ વગેરેના વિરંજન ક્રિયામાં પણ ઉપયોગ થતો હોય છે. તે પોટેશિયમ પરમેંગેટના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તતું હોય છે. તો આ રીતે ઓક્સિજનના જે સંયોજનો આપેલા છે એ ઓક્સિજનના સંયોજનોની અંદર ઓઝોન એ બહુ અગત્યનું છે. આપણે ઓક્સાઇડ સંયોજનો પણ જોયા, એની અંદર ડાય ઓક્સિજન, એની બનાવટ, એના ગુણધર્મો. ઓક્સિજન પછી જે આપેલો છે તે સલ્ફર, તો સલ્ફરના જુદા જુદા રૂપો છે. સલ્ફર અનેક રૂપ અપરૂપો ધરાવે છે, જેમાં પિરોરહોમ્બિક આલ્ફા સલ્ફર અને મોનોક્લિનિક એટલે બીટા સલ્ફર સ્વરૂપ સૌથી અગત્યના છે. ઓરડાના તાપમાને સ્થાયી સ્વરૂપ રોહોમ્બિક સલ્ફર છે. જ્યારે તેને 369 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો મોનોક્લિનિક સલ્ફરમાં તે રૂપાંતરણ પામતું હોય છે રોહોમ્બિક સલ્ફર. તો આ પરૂપે પીળા રંગનું જે એનું ગલનબિંદુ 385 થી 385.8 કેલ્વિન વિશિષ્ટ ગત. આ બધા વિદ્યાર્થી મિત્રો આ બધા જ વાંચનના પ્રશ્નો છે. આની અંદર થિયોરિટિકલ બાબતો વધારે આવતી હોય છે.
પ્રારંભિક સલ્ફર સ્ફટિકોને રોલ સલ્ફરના CH2માંથી બનાવેલા દ્રાવણને ઉકાળીને બનાવવામાં આવતું હોય છે. તે પાણીમાં અદ્રાવ્ય છે એટલે બેન્ઝીન આલ્કોહોલ અને ઇથરમાં થોડીક માત્રામાં દ્રાવ્ય હોય છે. CH2 એ સંપૂર્ણ દ્રાવ્ય છે. આ ચેપ્ટરની અંદર બહુ જ ટૂંકા પ્રશ્નો પૂછાતા હોય છે. જો મોનોક્લિનિક સલ્ફર, પેલું પ્રારંભિક સલ્ફર અને આલ્ફા સલ્ફર કહેવામાં આવે, મોનોક્લિનિક સલ્ફર એટલે બીટા સલ્ફર, આનું ગલન બિંદુ 393 કેલ્વિન તાપમાન, વિશિષ્ટ ઘનતા 1.98. CH2 કાર્બન સલ્ફાઇડ, કાર્બન ડાયસલ્ફાઇડ જે એમાં દ્રાવ્ય છે. સલ્ફરના આ સ્વરૂપને સમજાવવા એક ડિશમાં પ્રારંભિક સલ્ફરને પીગારવામાં આવતું હોય, પોપડો બને ત્યાં સુધી ઠંડો પાડવામાં આવતો હોય છે. આ પોપડામાં બે છિદ્રો કરવામાં આવતા હોય છે. બાકી રહેલા પ્રવાહીને કાઢી લેવામાં, પોપડાને દૂર કરવાથી બીટા સલ્ફરના રંગવિહીન સુએટર સ્ફટિકો બનતા હોય છે. તેના 369 કેલ્વિન ઊંચા તાપમાને સ્થાયી હોય છે અને નીચા તાપમાને આલ્ફા સલ્ફરમાં રૂપાંતરણ પામતા હોય છે. તો આલ્ફા સલ્ફરથી 369 કેલ્વિનથી નીચા તાપમાને તે સ્થાયી હોય છે, તેનાથી ઊંચા તાપમાને તે બીટા સલ્ફરમાં રૂપાંતરણ. આ જે બંને સ્વરૂપ આવ્યા તો આ તાપમાન જે છે એના સંક્રાંતિ તાપમાન કહેવામાં આવતું હોય છે. રહુમુખ અને મોનોક્લિનિક સલ્ફરમાં S8 અણુ હોય છે. S8 અણુઓ સંકલિત થઈને બે સ્ફટિક બંધારણ આપતા હોય છે. આ બંને સ્વરૂપો S8 વલય ઘડીવાળા હોય છે અને મુકુટ આકાર ધરાવતા હોય છે. જો આ જે છે ને એનો S8 નો આકાર છે, બરાબર છે. અહીંયા જુઓ, એ જે આપેલો જ આખો તો મુકુટ જેવો આપણને જોવા મળતો હોય છે. બે છેલ્લા બે દાયકામાં સલ્ફરના અનેક પ્રકારો સંશ્લેષિત ધરાવતા હોય છે. S6 એ ચેર એટલે ખુરશી જેવું હોય છે. S8 જે છે, S8 વલર એ મુકુટ જેવો, માથાના મુકુટ જેવો આપણને જોવા મળતો હોય છે. ઊંચા તાપમાને 1000 કેલ્વિન તાપમાને મુખ્ય સ્પેસી તરીકે S2 હોય છે અને O2ની જેમ તે અનુચુંબકીય ધરાવતો હોય છે. તો આ પ્રમાણે સલ્ફર, તો સલ્ફરના અપર રૂપો એક આલ્ફા સ્વરૂપ અને બીજું જે છે તે બીટા સ્વરૂપ, પ્રારંભિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર, ત્યારબાદ જે છે સલ્ફર ડાયોક્સાઇડ. તો સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ પણ સલ્ફર સાથે જોડાયેલી, સલ્ફર સાથે ઓક્સિજન જોડાય તો તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ બનતું હોય છે. તો તેની વાત જે છે તે આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું.